વધુ એક મહત્વના સમાચાર સુરતથી લઈશું. સુરતમાં કરફ્યુનો ભંગ જોવા મળ્યો છે. સુરત કોઝવેનો એક વિડિયો વાયરલ થયો છે, જેમાં મોટી સંખ્યામાં તાપી નદી પર ફરતા લોકો નજરે ચડ્યા. તાપી નદીના કિનારે કોઝવે પર લોકો ફરતા જોવા મળ્યા છે. સુરત કોઝવેનો આ વિડિયો છે જે વાયરલ થયો છે. પાલિકાની બેદરકારી, ગંભીર બેદરકારી સામે આવી છે, કારણ કે કરફ્યુના માહોલમાં આટલું મોટા પ્રમાણમાં લોકો કોઝવે પર ફરતા જોવા મળ્યા છે. જ્યાં એક તરફ કોરોનાનો કહેર છે શહેરોમાં, ગામડાઓમાં, સુરતમાં કોરોના અટકવાનું નામ નથી લઈ રહ્યો, એ સમયે આ પ્રકારના વિડીયો વાયરલ થયા છે. કોઝવે પર લોકો આવ્યા હતા, લોકો ફરવા માટે આવ્યા હતા, ત્યારે સુરત કોઝવેનો વિડીયો વાયરલ થયો છે. કોઝવે પર લોકો ફરવા માટે નીકળ્યા હતા અને મોટી સંખ્યામાં તાપી નદીમાં, નદીના કિનારે લોકો ફરતા જોવા મળ્યા છે. પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે, કારણ કે જો લોકો આ પ્રકારે અહીં ફરતા હતા એ સમયે પાલિકાના કર્મચારીઓ ક્યાં હતા? આ સમગ્ર મામલે હાલ સંવાદદાતા સંજય જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર. જી સંજય, સુરત કોઝવેનો વિડીયો વાયરલ થયો છે, જે પ્રકારે લોકો જોવા મળી રહ્યા છે, અહીં કરફ્યુ તો જોવા જ નથી મળી રહ્યું, શું કહેશો? ચોક્કસ, તાપી નદીની સફાઈ માટે ઉકાઈમાંથી પાણી છોડવામાં આવ્યું. કોઝવે ઓફ થતા રમણીય દ્રશ્ય ચોક્કસ જોવા મળ્યું છે. પરંતુ સુરત શહેરમાં કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે, ત્યારે પાલિકા દ્વારા તમામ બાગ બગીચા હરવા ફરવાના સ્થળો બંધ કરવામાં આવ્યા છે. પરંતુ જે પ્રમાણે કોઝવે પર લોકો ઉમટી પડ્યા હતા એ દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે પાલિકાના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તેઓ માત્ર ને માત્ર દુકાનદારોને દંડ કરવામાં વ્યસ્ત છે. ત્યારે આ પ્રકારે કોઝવે જેવા વિસ્તારમાં જે લોકો બિંદાસ ફરી રહ્યા છે તેમને અટકાવનાર કોઈ પણ વ્યક્તિ જોવા મળ્યો ન હતો. એટલે સોશિયલ ડિસ્ટન્સ અને ક્યાંક તો માસ્કનો પણ ભંગ થતો જોવા મળ્યો હતો અને કોરોનાની પરિસ્થિતિ વધુ વખરે તેવા દ્રશ્યો સુરતના કોઝવે પર જોવા મળ્યા હતા. જય જી સંજય, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો સુરતના કોઝવેનો વિડીયો વાયરલ થયો છે, અહીં ગંભીર બેદરકારી પાલિકાની સામે આવી છે.